નમસ્કાર મિત્રો સ્વાગત છે અને તેનો લાભ લાભાર્થીઓને આપવામાં આવી રહ્યો છે તો આજે સમાજ સુરક્ષા ખાતાની એવી જ એક યોજના જે ટ્રાન્સજેન્ડર જાતિના લોકોને લાભ મળવા પાત્ર હોય છે તો તે અંગેની યોજના વિશે આજે આપણે માહિતી મેળવીશું તે પહેલા જો આપણે આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી અને ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક ટ્રાન્ઝજેન્ડર જાતિના લોકો માટે ત્રણ યોજનાઓ તો કઈ કઈ યોજનાઓ છે અરજી ફોર્મ ક્યાં મળશે અને કેટલી સહાય મળશે તે અંગે યોજનાની સંપૂર્ણ જાણકારી આપણે મેળવીશું તો ચાલો તે અંગેની જાહેરાત આપણે જોઈએ તો મિત્રો આ જાહેરાત આવેલ છે કે ગુજરાત રાજ્યના સમાજ સુરક્ષા ખાતા દ્વારા ટ્રાન્સજેન્ડર જાતિના લોકો ટ્રાન્સજેન્ડર જાતિના બાળકોના માતા પિતા તથા ટ્રાન્સજેન્ડર જાતિના વિદ્યાર્થીઓ માટે નીચે મુજબની કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ અમલમાં મૂકેલ છે જેનો લાભ લેવા ટ્રાન્સજેન્ડર જાતિના સમુદાયના લોકોને જણાવવામાં આવે છે તો આપણી આસપાસ જો કોઈ આવા ટ્રાન્સજેન્ડર જાતિના લોકો હોય અથવા તો તેઓના માતા પિતા હોય અથવા આવા વિદ્યાર્થીઓ આપણા ધ્યાનમાં આવે તો તેમને આ યોજનાનો લાભ લેવા માટે જાણ કરી શકીએ છીએ અને તે એક સેવાનું કાર્ય કરી શકીએ છીએ તો તેની પ્રથમ યોજના છે ક્રમ નંબર એક છે ટ્રાન્સજેન્ડર જાતિના લોકો માટે સહાયની જે રાષ્ટ્રીય પેન્શન યોજના છે તો તેમાં પેન્શનની જે માસિક રકમ છે તે એક હજાર મળવાપાત્ર હોય છે એટલે કે વાર્ષિક બાર હજાર રૂપિયાનું પેન્શન મળવાપાત્ર હોય છે તેમની પાત્રતાનાં ધોરણ જોઈએ તો ક્રમ નંબર એક છે કે અરજદાર ભારત સરકારે સુનિશ્ચિત કર્યા મુજબના માપદંડ અનુસાર ટ્રાન્સજેન્ડર જાતિના હોવા જોઈએ ત્યાર પછી ક્રમ નંબર બે છે કે અરજદારની ઉંમર ચાલીસ વર્ષથી ઉપરની અને વર્ષથી નીચેની હોવી જોઈએ ત્યાર પછી ક્રમ નંબર છે કે પોતાની આર્થિક સલામતી સુનિશ્ચિત કરવા માટે સરકારની ટ્રાન્સજેન્ડરો માટે આર્થિક સશક્તિકરણ માટેની અન્ય કોઈ પણ યોજના અંતર્ગત કોઈ કારણોસર સહાય આપી શકાતી ન હોય તો આટલી પાત્રતા ધરાવતા હોય તેવા ટ્રાન્સજેન્ડર જાતિના લોકોને આજે રાષ્ટ્રીય પેન્શન યોજના છે તે અન્વયે માસિક એક હજાર એટલે કે વાર્ષિક બાર હજાર રૂપિયાનું પેન્શન મળવા પાત્ર થાય છે ત્યાર પછી ક્રમ નંબર બે પરની યોજના છે કે ટ્રાન્સઝેન્ડર જાતિના બાળકોના માતા પિતાને નાણાકીય સહાયની રાષ્ટ્રીય પેન્શન યોજના તો આ પેન્શન યોજનાએ જે ટ્રાન્સજેન્ડર જાતિના બાળકોના માતા પિતા હોય તેઓ માટે છે અને તેમાં પણ માસિક એક હજાર રૂપિયાનું પેન્શન એટલે કે વાર્ષિક બાર હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે તો આ યોજનાની પાત્રતાઓ આપણે જોઈએ તો ક્રમ નંબર એક કે માતા પિતાએ સોગંદનામું કરીને પ્રમાણિત કરવું પડશે કે તેમને એવું બાળક છે કે જે જાતિ સંબંધિત સમાજમાં સ્વીકાર્ય એવું વર્તન ધરાવતું નથી એટલે કે જેનું વર્તન જાતિ બાબતમાં સમાજને અસ્વીકાર્ય હોય તેવા પ્રકારનું છે ત્યાર પછી ક્રમ નંબર બે છે કે બાળકની ઉંમર ઉમર વર્ષ કરતા ઓછી જોઈએ અને ક્રમ નંબર છે કે માતા પિતાનું મૃત્યુ થાય તેવા કિસ્સામાં સહાયરૂપ રકમ વાલીને ઉપલબ્ધ કરાશે જેના માટે સક્ષમ સત્તા તંત્ર પાસેથી વાલી અંગેનું સંબંધિત પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યાર પછી ત્રીજી યોજના છે કે ટ્રાન્ઝેન્ડર જાતિના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક્સ ધોરણ અને પોસ્ટ મેટ્રિક્સ ધોરણ ઉપર શિષ્યવૃત્તિ આપવાની કેન્દ્ર મેટ્રિક્સ્યવૃત્તિ યોજના છે તો તેના શિષ્યવૃત્તિના દર જોઈએ તો પ્રી મેટ્રિક્સ એટલે કે ધોરણ સાત થી દસ હોય તો તેઓને ડે સ્કોલર માટે રૂપિયા એકસો પચાસ પ્રતિમાસ અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા ત્રણસો પચાસ પ્રતિમાસ આપવામાં આવે છે અને ક્રમ નંબર બે છે કે પોસ્ટ મેટ્રિક એટલે કે ધોરણ બારથી ઉપર જેમાં નિભાવ ભથ્થુ અને પરત ના મળવાપાત્ર એટલે કે નોન રિફંડેબલ ફરજિયાત ભરવાપાત્ર ફીની ચૂકવણી તો તેમાં નિભાવ ભથ્થુ જે ડે સ્કોલર હોય તેઓને પાંચસો પચાસ રૂપિયા પ્રતિમાસ અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા બારસો પ્રતિમાસ મળવાપાત્ર થાય છે ત્યાર પછી શિષ્યવૃત્તિનો સમયગાળો જોઈએ તો એક શૈક્ષણિક વર્ષમાં દસ મહિના માટે એક વખત શિષ્યવૃત્તિ મંજૂર થયા બાદ સારા વર્તન અને હાજરીમાં નિયમિતતાની શરતે ચાલુ રહેશે અને તેની પાત્રતાના ધોરણો જોઈએ તો ક્રમ નંબર એક છે કે આ શિષ્યવૃત્તિ ગુજરાતના વતનીઓ માટે છે ક્રમ નંબર બે છે કે એક જ માતા પિતાના ટ્રાન્સજેન્ડર જાતિના હોય તે તમામ સંતાનો યોજનાનો લાભ લેવા માટે પાત્ર ગણાશે ક્રમ નંબર ત્રણ છે કે આ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થી અન્ય કોઈ પણ શિષ્યવૃત્તિ કે સ્ટાઇપન્ડ મેળવી શકશે નહીં ક્રમ નંબર ચાર ટ્રાન્સજેન્ડર ઉમેદવાર દ્વારા પોતે જો તેની ઉંમર અઢાર વર્ષ કે તેથી વધુ હોય તો જાતે કરેલ જાહેરાત કે તે ટ્રાન્સજેન્ડર વ્યક્તિ છે ક્રમ નંબર પાંચ છે કે સંબંધિત ઉંમર અઢાર વર્ષથી ઓછી ન હોય તો તે ટ્રાન્સજેન્ડર જાતિના વિદ્યાર્થીઓના માતા પિતા કે વાલીએ આવી જાહેરાત કરવી અને ક્રમ નંબર છ છે કે માતા પિતા અથવા વાલીની કુલ વાર્ષિક આવક બે લાખ પચાસ હજારથી વધારે ન હોવી જોઈએ અને ચૂકવણીની પદ્ધતિ જોઈએ તો પોસ્ટ ઓફિસ અથવા તો બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે અને ફોર્મ મેળવવાનું સ્થળ છે જે તે જિલ્લાની જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીએથી ફોર્મ મળી જશે અને આ અંગેનું ફોર્મ જે ડબલ્યુ 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 ડોટ એચએ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ડીએસડી પર પણ મેળવી શકાશે તો આમ ઓનલાઈન પણ ફોર્મ મળી શકશે અને સમાજ સુરક્ષા કચેરી ખાતેથી પણ આ અંગેનું ફોર્મ મળી શકશે તો જે કોઈ ટ્રાન્સજેન્ડર જાતિના લોકો હોય તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ